થરાદ તાલુકામાં આગ લાગવાનો સિલસિલો યથાવત. થરાદના વડગામડા મલુપુર રોડ પર ટ્રેક્ટરના ટોલામાં લાગી આગ. ટ્રેક્ટરના ટોલામાં ઘાસ ભરીને લઈ જતી વખતે બની ઘટના. વીજ વાયર અડકતા આગ લાગતા ઘાસચારો અને ટોલી બળીને ખાક. ફાયર ફાઈટરે જલ્દી આગને કાબૂમાં લેતા મોટી નુકસાની ટળી. વીજ વાયર નીચા હોવાથી ટ્રેક્ટરના ટોલામાં આગ લાગી. વીજ વાયર ઊંચા લેવા માટે વારંવાર રજૂઆત છતાં તંત્ર બેદરકાર. રિપોર્ટર ભમરાજી વાઘેલા, બનાસકાંઠા, થરાદ. છવ્વીસ સ્થાનિક લોકોનો કોલ મળે કે વડગામડા અને મલપુર રોડ વચ્ચે ઘાસચારો ભરેલું ટોલામાં આગ લાગેલ અને તાત્કાલિક ઘટનાસ્થળે જઈ અને ટોલાનો અને ટ્રેલરનો આબાદ બચાવ કરેલો છે અને ઘાસચારો પણ બચાવેલો છે. વીરભાઈ રાઠોડ, ઇન્ચાર્જ ફાયર ઓફિસર, થરાદ નગરપાલિકા. કરીને વિદ્યુત બોર્ડવાળાનું આ બેદરકારી છે. કેમ કે વાયર રસ્તામાંથી નેસા છે અને અમે ટોલ ભરીને રડાવથી અહીં આવતા હતા. અમારે 50,000 નુકસાન થયા ત્યાં ટોલાનું, ટ્રેક્ટરનું બધું જ થઈને. પ્રજાપતિ ઈશ્વરભાઈ ભીખા, જિલ્લો બનાસકાંઠા. અડગમડા રસ્તા ઉપર મારો ખેતર અહીંયા આવેલું છે. અહીં મારે એલટી પાસ થાય છે આ રોડ ઉપરથી. આ એલટી એકદમ વાયર નીચા આવી ગયા છે. એના માટે અવારનવાર મેં બોર્ડમાં અરજી કરી છે, છતાં વાયર ઊંચા કોઈ લેતું નથી. મારી અરજી, 2-3 અરજી મારી હાલ ફાઇલ પણ કરેલી પડી છે, છતાં આ બોર્ડ હું ફોન કરું છું, છતાં મારી વાત કોઈ ધ્યાને લેતું નથી. મેં આવા પ્રયત્નો કર્યા છતાં કોઈ એનો નિરાકરણ આવતું નથી. એના પ્રમાણે આજે એક ગિયર ભરેલો ટોલો ત્યાંથી નીકળ્યો અને વાયર ટચ થવાના કારણે શોર્ટ સર્કિટ લાગવાથી ગિયર બળીને સાફ થઈ ગઈ. 2 ફાયર ફાઇટર હાજર છે, મીડિયા મારી સમક્ષ હાજર છે અને અમે બોળે મહેનત બાદ ગિયર બચાવી અને ટોલા અને ટ્રેક્ટરને પણ બચાવ કર્યો. મારું નામ દેસાઈ હાજાભાઈ મશરૂભાઈ મલુપુર.